નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનનું પેપર જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસની અંદર લેવાનાર છે કુલ એસી ગુણનું પેપર છે ને ત્રણ કલાકનો તમારે સમય રહેશે તો વિડિયો શરૂ કરતા પહેલાં કહું જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન દબાવી દેજો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચાલો આપણે અહીંયા શરૂ કરીએ પેપર અહીંયા આપેલું છે વિભાગ એ કે યોગ્ય પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખો દરેકના એક ગુણ રહેશે અહીંયા યોગ્ય જોડકા આપેલા છે તમારે તો એમાં પહેલું છે પોળો તો એમાં આવશે ડી વિજયનગર બીજું છે ચાળો તો એમાં આવશે એ આદિવાસી નૃત્ય અને ત્રીજું છે લોથલ તો એમાં આવશે બી ધક્કો બરાબર તો એના પછી જે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ચોથું છે ડચ અને અંગ્રેજોને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનવી ભારતની પ્રજાએ આવકાર્યા તો એ ખોટું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલ છે તો એ ખોટું છે અને એવરેસ્ટ આરોહણ સમયે સમાન ઉચકવાનું કામ ભોટિયા કરે છે તો એ સાચું છે નીચેના પ્રશ્નોમાં એક વાક્યમાં જવાબ આપો તો એમાં સાતમું છે કઈ ખનીજ અગ્નિરોધક અને વિદ્યુત અહવાક છે તો અબરખ વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે તો બીજો નવમું છે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટો સ્ટોકહોમ શહેરમાં ઓગણીસો બોતેરમાં પ્રથમ વખત સાનું આયોજન થયું તો પૃથ્વી પરિષદ એના પછી નીચેની ખાલી જગ્યામાં ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક પૃથ્વી રાજ રાસો એના પછી અગિયારમું છે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે તો વૃષ્ટિ બારમું છે ખાલી જગ્યા પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો બજાર પદ્ધતિ ત્યારબાદ છે વિકલ્પો તો જો અહીંયા તેરમું આપેલું છે કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે તો ઇશબગુલ આપણે જે આવે ઘોડાજીરું એ ચૌદમું છે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પંદરમી માર્ચ પંદરમું છે માનવ વિકાસ અહેવાલના બે હજાર પંદર મુજબ જન્મ સમયે પુરુષોનું અપેક્ષિત આયુષ્ય તો સી ચોસઠ વર્ષ સોળમું છે જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુધ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે તો આવશે બી બારકોડેડ રેશન કાર્ડ ત્યારબાદ છે વિભાગ બી જેની અંદર આપેલા છે બે ગુણના પ્રશ્નો બરાબર વિભાગ બીની અંદર બે ગુણના પ્રશ્નો છે સત્તરથી થી છવ્વીસ સુધી તો એ પ્રશ્ન તમારે જાતે જોઈ લેવાના છે અને એને એક વખત તૈયાર કરી લેવાના છે હા મિત્રો આ જે પ્રશ્નો છે એને એક વખત તમે મનમાં રિવાઇઝ કરવાનું કરજો એટલે કે તમે મનમાં એને યાદ કરવાનું કરજો વિડીયોને ઊભો રાખી આ પ્રશ્ન તમે યાદ કરજો કે આ મને આવડે છે કે નહીં જો આવડતું હોય તો ગુડ જોઈ લેજો કે એ સાચું છે કે નહીં અને જો ના આવડતું હોય તો તરત જ તૈયાર કરી લેવું બરાબર આ પ્રશ્નોમાંથી તમારે ઘણા બધા એવા પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે ત્યારબાદ છે વિભાગ સી

કે આ ચિત્ર એમણે આપ્યું છે આ છે એકસો એક્યાસી ચોવીસ બાય સેવન મહિલા હેલ્પલાઇન તો સ્ત્રીઓ માટે છે અભયમ બરાબર ને તમારે તમને કોઈ પણ પરેશાન કરતું હોય હું બહેનોને વિનંતી કરું છું તમે દસમા ધોરણમાં છો અત્યારે પણ જ તમારા આજુબાજુમાં જે તમારા નવમા ધોરણમાં હોય દસમામાં હોય બારમામાં હોય કોઈ કોઈપણને તમે સમજાવી શકો છો કે જો તમને કોઈ અસામાજિક તત્વ પરેશાન કરે રસ્તા વચ્ચે જો બાઇક મૂકે અથવા તમને જો પરેશાન કરવાની કોશિશ કરે તો એકસો ને એક્યાસી અભયમ એકસો એક્યાસી કોઈ પણ મોબાઈલ લઈને આજુબાજુમાં કોઈ પણ તમને વડીલ મળે એમનો મોબાઈલ લઈ સીધો એકસો એક્યાસી અભયમ પર કોલ કરી એમનું નામ અને એ બધું જણાવી દો જો નામ ના હોય તો પણ તમે એમના વિરુદ્ધ ફરિયાદ કરી દો બાકી પોલીસ લડી લેશે બરાબર ને તમારી સુરક્ષા માટે તમારે આ જરૂરી છે અને હા આ જે પ્રશ્ન છે આપેલ ચિત્ર કોની સુરક્ષા માટે છે એ પણ તમે સારી રીતે તૈયાર કરી શકો છો પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને જો ના પૂછાય તો તમારા જીવનની અંદર તો બેસ્ટ રહેશે તો એને લઈને એક ફરિયાદ લખો એટલે કે એના વિશેનું પત્ર લખવાનું હતું તો તમે પણ આ પ્રશ્ન તૈયાર કરી દેજો આ પ્રશ્ન ખૂબ જ સરસ છે ચોત્રીસ મો પ્રશ્ન છે ઉત્તર પૂર્વમાં થતી બળવાખોરી વિશે ટૂંકનો લખો ત્યારબાદ આપણે જોઈશું વિભાગ ડી વિભાગ ડીની અંદર જે આપેલા છે ચાર ગુણના પ્રશ્નો છે કે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર જણાવો એમાં પાંત્રીસમો છે પ્રાચીન ભારતને વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે આપેલ પ્રદાન વિશે માહિતી આપો એવી રીતે છત્રીસ થી ઓગણચાલીસ સુધીના પ્રશ્નો આપેલા છે ઓગણચાલીસમો પ્રશ્ન પણ તમારે જો ફરજિયાત રહેશે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો એમાં છે સારિસ્કા વન વન્યજીવ અભયારણ્ય કોફીનું ઉત્પાદન કરતો કુર્ગ પ્રદેશ લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર ભિલોઈ અને રાષ્ટ્રીય જળમાર્ગ બે આ તમારે દર્શાવવાનું છે બરાબર ને તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર છે આઈએમી પેપર એ પૂર્ણ થાય છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો અને જે બીજી રીતે તમારા સરને સપોર્ટ કરવા માંગો છો તો સરને એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ છે જેનું નામ છે ટેક બનાસ જેની અંદર યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવવામાં આવે છે અને લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમને ટેક બનાસના નામથી બરાબર ત્યાં જ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બીજું કે જો તમે તમારા જિલ્લાના પેપર મૂકવા માંગતા હો તો આપણા વોટ્સએપ નંબર છન્નું સત્યાસી ત્રેપન જીરો ત્રણ સત્તાવન ઉપર સારી એવી પીડીએફ બનાવીને તમે મોકલી શકો છો બાકી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર